સુરતના સોની ફળિયા ખાતે શ્રી મા લક્ષ્મી માતાની વાડીએ શ્રી ભિન્નમાળ ત્રાગળ બ્રાહ્મણ મહિલા મંડળ, યુવક મંડળ તથા બાલ મંડળ આયોજિત નવરાત્રી ઉત્સવ નિમિત્તે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં શ્રી ભિન્નમાળ ત્રાગળ બ્રાહ્મણ મહિલા મંડળ, યુવક મંડળ તથા બાળ મંડળ આયોજિત નવરાત્રી ઉત્સવ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી માતાની વાડી સોના ફળિયા સુરત ખાતે 5/10/2019 રોજ જ્ઞાતિના બાળકોથી લઈને દરેક સભ્યો માટે હરીફાઈનું આયોજન મહિલા મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રીમતી દીપાબેન ચેતનભાઈ શર્મા તથા યુવક મંડળના પ્રમુખ શ્રી ગૌરવભાઈ જોગી તથા બાળ મંડળના પ્રમુખ શ્રી કમલાભાઈ અનિલભાઈ જરીવાલા અને દરેક મંડળના હોદ્દેદારો અને કમિટી સભ્યોના સાથ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોથી લઈ વડીલો સુધી દરેકે ઉત્સાહથી ભાગ લીધો હતો. ગૌરવ જોગી, આપ આપણે જોઈ રહ્યા છો, અમારી પાછળ તે શ્રી ભિન્નમાળ ત્રાગળ બ્રાહ્મણ સમસ્ત પંચની વાડી છે, ત્યાં શ્રી મહાલક્ષ્મી માતાને મૂર્તિ બિરાજમાન જોઈ શકો છો. અને વર્ષોથી પરંપરાગત ચાલી આવેલ માતાજીના ગરબા અહીં ઘણા વર્ષોથી ગવાય છે. પરંપરાને જાળવી રાખીને અમે માતાજીના 5 ગરબા મુખેથી ગાઈએ છીએ અને પરિવર્તનને આણીને સાથે નવા પેઢીને લઈને ગરબાની રમઝટ બોલાવીએ છીએ. મારું નામ દીપા ચેતનભાઈ શર્મા છે. હું અહીંયા મહિલા મંડળમાં અત્યારે પ્રમુખ તરીકે હોદ્દો બજાવું છું. અને બીજું કે અમારે ત્યાં સમસ્ત પંચની વાડીમાં 4 મંડળ ચાલે છે. પંચ છે બાળ મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ. આ દર વર્ષની જેમ અમે નવરાત્રી ઘણા ધૂમધામથી ઉજવીએ છીએ, પણ આ વર્ષની જેમ આ વર્ષે પણ અમે હરીફાઈ રાખી છે આજે, કે જેમાં નાના ભૂલકાઓથી લઈને અમે સિનિયર સિટીઝનને બધાને જ એમાં સમાવી લીધેલા છે. કે આમાં શું થાય કે નાના ભૂલકાઓ તો રમી પણ લે, સિનિયર સિટીઝનને ક્યાં રમવા જવા મળે? આજની યુવા પેઢી તો બહાર પણ રમે છે, પણ અત્યારે જે સમાજમાં રહીને સંગઠન સંસ્કારને કેળવણી આવવી જોઈએ તે અમે અમારા સમાજમાં જાળવી રાખી છે. અત્યારે અમારે લગભગ 7-8 ગ્રુપ છે. એક એક ગ્રુપમાં 15-20 પાર્ટિસિપન્ટ અત્યારે ભાગ લેશે અને એમાં અમે દરેકને, નાના બાળકોને જરત જન્મેલાથી માંડીને 10 વર્ષ સુધીના બાળકોને અમે દરેકને અત્યારે પ્રાઇઝ આપવાના છીએ અને પ્લસ કોમ્પિટિશનમાં બી વેલ ડ્રેસ એક્શન દરેકમાં અમે પ્રાઇઝ આપેલા છે. એને માટે અમને ઘણી બધી સંસ્થાઓ તરફથી બધા તરફથી અમને અત્યારે મળેલું પણ છે, ડોનેશન્સ પણ મળ્યું છે ને અમારા સમાજે અમને ખૂબ એટલો બધો સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિ, કે રોજ જ આટલી 7 દિવસથી અમે આટલી રમઝટથી રમીએ છીએ, કે બહારના પાસ કે બધું અમને નથી જોઈતું, પણ અહીંયા છોકરીઓની સુરક્ષા અને બધી રીતે અમારા યુવક મંડળના છોકરાઓ, બાળ મંડળના છોકરાઓ ખૂબ જ ધૂમધામથી અમારે કેસેટો વગાડવી હોય કે મુખેથી ગાવા હોય, અર્વાચીન પ્રાચીન ગરબાની બી રમઝટ અમે જમાવીએ છીએ. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.